ગોધરાના નૂરાપુરા ગામ ખાતે ગ્રામજનો અને ખેડૂતોએ ભારે હલ્લાબોલ કર્યો હતો। આ ગામમાં આવેલ ઈંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈપણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો અને ખેડૂતોએ ભઠ્ઠા પર હલ્લો બોલાવ્યો હતો। પંચમહાલના ગોધરા તાલુકાના નૂરપુરા ગામ ખાતે આવેલ આરબી બ્રિક્સ નામના ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠાના માલિકના ત્રાસ અને અન્યાયથી ત્રસ્ત થઈ નૂરપુરા ગામના ગ્રામજનો એકત્રિત થઈને આક્રોશ સાથે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મેલોલ પંચાયતના નારપુરા ગામથી અમારા ગામમાં જગદીશ કટિયા તુલસીદાસનો ભઠ્ઠો આવેલ છે, તેમાં ત્યારે એને ભઠ્ઠો નાખીને અમારી ખરાબાની જમીન બધી કબજે કરેલ છે, ખોટી અને રૂમો બનાવેલી છે। અને બીજું, અમારો કાયદેસર કાચો રસ્તો ભોનપુરા જવાનો હતો, ત્યાં એવો કોટ મારીને ગેટ મૂકે છે, તો અમે અટકાવ્યું છે। એ બધું ખરેખર એ ખોટું છે અને એની જમીન બધી ચીજ સરકાર હોવા છતાંય એ એમાં બાદ કામ ચાલુ રાખેલું છે। અમારી જમીન હોવા છતાં એને બાજુ અમારી જ નકલમાં નોમ દાખલ કરવાથી અમારી પણ જમીન છી સરકાર થઈ ગઈ છે। અમારે જમીન મળવી જોઈએ, તો આજે ભઠ્ઠાવાળા જગદીશ કટિયા તુલસીદાસ અમને મનાઈ કરી રહ્યો છે। બાકી અમારે લગભગ એ બાજુ અમારી 20-25 એકર જગ્યા આવેલી છે, 6-7 ખેડૂત છે અમે બાજુ, તો અમને મનાઈ કરે છે। અમુક ટાઈમે બધા ધમકી આવે છે, વધતા અમને ડકરા આવે છે। એકત્રિત થયેલ જમીન માલિકો અને ખેડૂતોના આક્ષેપો હતા કે ભઠ્ઠાના માલિક દ્વારા વર્ષો જૂનો જે કાયદેસરનો રસ્તો હતો તેમાં અવરોધ કરી ગેટનું બાંધકામ કરી ખેડૂતોને પોતાના ખેતરમાં અવરજવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ હાલ જે જગ્યા પર ભઠ્ઠો છે તેના એક ખાતેદાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાવી ભઠ્ઠાનો માલિક જગદીશ કટિયા ખોટી રીતે ખેડૂત બની ગયો છે। અન્ય ખેડૂતોએ પોતાની જમીન વેચાણ આપેલ ન હોવા છતાં તેમની જમીન પણ ખોટી રીતે શ્રી સરકાર થઈ ગઈ છે, જે બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। જોકે ભઠ્ઠા માલિકનો સંપર્ક કરવામાં આવ્યો તો કેમેરા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો છે। બીજી તરફ સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ ખેડૂતને મદદ કરવામાં નથી આવી। આ જે જગ્યા છે તે એક ખેતી લાયક હતી, બરાબર છે, અને એની અંદર બાંધકામ કરીને એને આર્કેબિક ભઠ્ઠો કરેલો છે, બરાબર છે, અને સૌ ખોટું કરેલું છે। અને જે પંચાયતનો જે ખરાબો છે તે પણ એમને આવરી લીધો છે, બરાબર, અને એની અંદર બાંધકામ કરેલું છે, એ સૌ ખોટું છે। મારી જમીન ભઠ્ઠાની પેલી બાજુ છે, તો મારે જવા આવવાની તકલીફ પડે છે રસ્તા માટે, અને અમારી જમીન અમે નથી ભઠ્ઠામાં આપી, તો એ અમારી જમીન સરકારમાં જતી રહી છે, તો સરકારને એવી વિનંતી છે કે મારી જમીન મને પાછી મળી જાય, મારી એ જ નમ્ર વિનંતી છે એમને। અને ધાક ધમકી આપે, કાલ ઉઠી હું એકલો ગોધરા કડિયા કામ કરું, ગમે તેવું કામ કરું, તો આ રીતના મને ડર લાગતી લો, એટલે મેં કોઈ રજૂઆત કરી નથી, જમીન હે પોતાની મારી। તમારી જમીન એમના પાસે ગઈ કેવી રીતના, કેવી રીતના એમને લીધી? એટલે અમારી જમીન એવું હતું કે સોફેરથી બટ્ટો હતો, એટલે સોફેર મારી જમીન ટીકરું હતું, અને એરન કીધું કે ચોમાસું આવે એટલે દરરોજ માટી બધી ધસરાઈ જાય, એટલે ખાડા એટલે સરખી ધોવન થતું હતું, એટલે અમે એવું કે સરખી કરી આપો એમ।